નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં. આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ફોન કોલને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોબાઈલ યુઝર્સ માટે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 15 એપ્રિલથી દેશભરમાં કોલ ફોરવર્ડિંગ સર્વિસ બંધ થઈ જશે. ઓનલાઈન ફ્રોડ માટે કોલ ફોરવર્ડિંગના વ્યાપક ઉપયોગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. 15 એપ્રિલ 2024 પછી દેશમાં કોલ ફોરવર્ડિંગની સેવા બંધ થઈ જશે. આ મામલે દૂરસંચાર વિભાગે તમામ ટેલિકોમ કંપનીઓને USSD આધારિત કોલ ફોરવર્ડિંગ સેવા બંધ કરવાનો આદેશ આપી દીધો છે. 15 એપ્રિલ પછી તમે કોલ ફોરવર્ડ નહીં કરી શકો. દેશમાં દરરોજ ઘણી ઓનલાઈન છેતરપિંડી થાય છે, તેને રોકવા માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે, જેને લઈને એક નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ વચ્ચે આ વળી નવું કોકડું બહાર આવ્યું છે. રૂપાલા અને ક્ષત્રિયો મામલે રૂપાલા વિરુદ્ધ ષડયંત્ર રચવાના આક્ષેપો ભાજપ અગ્રણી ડૉક્ટર ભરત બોઘરાએ ફગાવ્યા છે. તેઓએ કહ્યું કે આવું કશું સાબિત થશે તો હું જાહેર જીવન છોડી દઈશ. છેલ્લા 3 દિવસથી વિવિધ અખબારી અહેવાલોમાં વિવાદ ભડકાવવા મુદ્દે બોઘરા અને અન્ય પાટીદાર અગ્રણીનું નામ આડકતરી રીતે ટાંકવામાં આવ્યું હતું, જેને લઈને તેઓએ આ ખુલાસો કર્યો છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવતો રૂપાલા વિવાદને લઈને TV9 ગુજરાતી દ્વારા મોટો ધડાકો કરવામાં આવ્યો છે, જેમાં ક્ષત્રિય આંદોલન ભડકાવવામાં ભાજપના જ 6-7 નેતાઓની ભૂમિકા હોવાનું તેઓએ પોતાના અહેવાલમાં જણાવ્યું છે. ભાજપના નેતાઓએ 2 મહિલા 2 આગેવાનો અને 1 યુવાનને પૈસા પણ આપ્યા હોવાના ચેનલ દ્વારા મોટો વિસ્ફોટ કરવામાં આવ્યો છે. તો શું આમ રૂપાલા વિવાદ ભડકાવવામાં આવ્યો? હું 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા તરીકે કામ કરું છું અને હું આપના માધ્યમથી પણ કહું છું કે કોઈ એક સામાન્ય પણ એવી ઘટના કે કોઈ એવા વ્યક્તિ સાથેનો મારો સંપર્ક મળે તો હું જાહેર જીવન છોડી દેવા પણ તૈયાર છું. જે અમારા પાર્ટીના હિતશત્રુઓ છે, જે લોકો ભારતીય જનતા પાર્ટી આટલી બધી સારી રીતે લીડ કરે છે જોઈ શકતા નહીં, આવા લોકો આ પ્રકારે વિખવાદો ઉભા કરવાના પ્રયત્ન કરે છે. તદ્દન પાયાવિહોણી વાતો છે, અલગ અલગ પ્રકારના ન્યૂઝો છપાય છે, એમાં કોઈ તથ્ય નથી. અમારી ટીમ એક ટીમવર્ક તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે કામ થઈ રહ્યા છે એના સમર્થન માટે એના માટે અમે સૌ કામ કર્યું. 110% ડોક્ટર ભરત બોઘરા પાર્ટીની કોઈ બાબતની અંદર પાર્ટીના હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો એમાં 1% પાર્ટીનો નિર્ણય એ જ ભરત બોઘરાનો નિર્ણય હોય અને ભરત બોઘરાની પાર્ટીની પ્રત્યેની સમર્પણ ભાવના એ સૌ કાર્યકર્તા અને લોકો સારી રીતે જાણે છે. અને હું હજી કહું છું કે અમારો હું એક નહીં, ભારતીય જનતા પાર્ટીનો એક પણ કાર્યકર્તા એક પણ જગ્યાએ કોઈ ખોટી બાબતમાં જોડાયેલો એવો એક પુરાવો તમે આપો અમે બધું જ છોડી દઈએ. એટલે ખોટી વાતો કરીને લોકો પ્રત્યે વિરોધ પક્ષના લોકો અને હિતશત્રુઓ જે રીતે ભાજપનો લોકોમાં પ્રેમ, જે રીતે લોકો પ્રત્યેનો ઉત્સાહ છે એ જોઈને એમની હાર સ્વીકારી શકતા નથી, એટલે આ પ્રકારના ગતકડાઓ. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ગુજરાતમાં મતદાનના દિવસે રજા જાહેર. મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. લોકસભા અને 5 વિધાનસભા પેટાચૂંટણીને લઈને આ રજા જાહેર કરવામાં આવી છે. જોકે આગામી 7 મે 2024ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. વધુ મતદાન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે 7 મેના રોજ જાહેર રજા ચૂંટણીના દિવસે રહેશે. સવારે 7થી લઈને સાંજના 6 કલાક સુધી મતદાન યોજાશે. ગરમીના કારણે મતદાનમાં 1 કલાકની સમયાવધિ વધારાશે. ચૂંટણી સ્ટાફ અને ઉમેદવારોના પ્રતિનિધિઓને સવારે 6 વાગ્યે ટેસ્ટિંગ કરવું પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં હવે પાટીદાર સમાજ આવ્યો છે. રૂપાલા અને ક્ષત્રિયોના વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં બેનર લાગ્યા છે. વઢવાણ રોડ ઉપર રૂપાલાના સમર્થનમાં બેનર લાગ્યા. રૂપાલાની ટિકિટ રદ ન થવી જોઈએ તેવું બેનરમાં લખાણ. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો PM મોદી વિરુદ્ધ ફરિયાદ કરવા ચૂંટણી પંચ કોંગ્રેસ પહોંચે છે. કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઘોષણાપત્રની સરખામણી મુસ્લિમ લીગ સાથે કરવા બદલ કોંગ્રેસે PM મોદી વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસના
ચૂંટણી ઘોષણા પત્રની તુલના મુસ્લિમ લીગના વિચારો સાથે કરવી એ દેશના ભાગલા પાડવાનો પ્રયાસ છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું કે ચૂંટણી પંચમાં કુલ 6 ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાંથી 2 પીએમ મોદી વિરુદ્ધ છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ 4 પ્રકારના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. વળી આ વખતે 17મો હપ્તો જાહેર થવાનો છે, પરંતુ એવા ઘણા ખેડૂતો હોઈ શકે છે જેમના હપ્તા અટકી શકે છે. તો ચાલો એ જાણવાનો પ્રયાસ કરીએ કે આ ખેડૂતો કોણ છે. જોકે આ 4 પ્રકારના ખેડૂતોનો 2000 રૂપિયાનો હપ્તો અટકી શકે છે, જેમાં પહેલો ખેડૂત છે, જો તમે અયોગ્ય હોવા છતાં પણ ખોટી રીતે અરજી કરો છો તો તમારી અરજી રદ થઈ શકે છે, જેના પછી તમે હપ્તાથી વંચિત રહી જશો. જોકે આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. હવે બીજા એવા પણ ખેડૂતો છે કે જેનો પણ હપ્તો અટકી શકે છે, જેમણે અત્યાર સુધી EKYC કરાવ્યું નથી અથવા તો ભવિષ્યમાં પણ કરાવશે નહીં. હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ EKYC કરાવવું જરૂરી છે, અન્યથા હપ્તા અટકી જવાની પણ ખાતરી છે. ત્રીજો ખેડૂત કે એવા પ્રકારના ખેડૂતોએ કે જેણે જમીનનું બિયારણ કરાવ્યું નથી, તેમના હપ્તા પણ અટકી શકે છે. નિયમો હેઠળ યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂત માટે આ કામ કરવું જરૂરી છે. જો તમે ઈચ્છો છો કે તમારો હપ્તો અટકી ન જાય તો આ કામ તરત જ કરી લો. હવે ચોથો ખેડૂત એ છે કે જેનો 2000 રૂપિયાનો હપ્તો અટકી શકે, જેમાં ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક નથી. જો તમે અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે, તમારા દ્વારા આપવામાં આવેલ આધાર નંબર ખોટો છે, તમારા દ્વારા આપવામાં આવેલ બેંક ખાતાની માહિતી ખોટી છે વગેરે, તો આવી સ્થિતિમાં પણ તમે હપ્તાથી વંચિત રહી શકો છો. આમ આવા પ્રકારના ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો મળી શકે નહીં. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના ચાંદીનો ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યો છે. શરૂ મહિનામાં જ 5% ભાવ વધારો થયો છે. સોનાના 73,550 તો ચાંદીના 84,000, જોકે દરરોજ નવા નવા રેકોર્ડ સર્જાતા ભાવ છે. શેરબજારની જેમ સોના ચાંદીના ભાવમાં પણ એકધારી રેકોર્ડ બ્રેક તેજીનો દોર યથાવત રહ્યો છે અને આજે ફરી ભાવો નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. રાજકોટમાં હાજર સોનું 10 ગ્રામ ₹500 ઉછાળાથી 73,550 થયું હતું. કોમોડિટી એક્સચેન્જમાં પ્રથમ વખત 71,000 મથાળાને આંબી ગયું હતું. જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે 2338 રેકોર્ડ બ્રેક ભાવ થયો હતો. ચાંદી હાજર ઊંચકાઈને 84,000 આંબી ગઈ હતી. જોકે કોમોડિટી એક્સચેન્જમાં તે ભાવ 81,380 થયો હતો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે, જેને ન્યાયપત્ર નામ આપવામાં આવ્યું છે, જેમાં તેઓએ ₹25 લાખનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો અને મહિલાઓને ₹1 લાખ જેવી ગેરંટીઓ આપી છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસો દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસે 25 ગેરંટીઓ આપી છે, જેમાં 5 ન્યાય અને 25 ગેરંટી. કોંગ્રેસે આ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. મહિલા, શ્રમિકો, યુવાનો, ખેડૂતો અને લઘુમતીઓ માટે ન્યાયનો પણ વાયદો કર્યો છે. અનામતની 50% મર્યાદા દૂર કરવાનું વચન પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપ્યું છે. મનરેગાનું વતન ₹400 કરવા, લઘુમતીઓને કપડાં, ભોજન અને ધર્મની સ્વતંત્રતા આપવા ખાતરી, તેમજ જમ્મુ કાશ્મીરને પુનઃ રાજ્યનો દરજ્જો અપાશે, આવી મોટી જાહેરાતો કરવામાં આવી છે. જોકે લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે હવે ગરીબ મહિલાઓને વર્ષે 1 લાખ રૂપિયાની સહાય તથા ખેડૂતોના દેવા માફી સહિતની 25 ગેરંટીઓ પણ આપી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો ટેક્સ ભરતા લોકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. જૂની કર વ્યવસ્થાનો લાભ લેવા 31 જુલાઈ સુધીમાં રિટર્ન ભરવું ફરજિયાત છે. આકારણી વર્ષ 2024-25 માટે આવકવેરા વિભાગે નિયમ બદલ્યો, નહીતર નવી વ્યવસ્થા મુજબ આકારણી પગારદાર વર્ગ માટે ખાસ તાકીદ કરવામાં આવી છે. વિકલ્પ પસંદ માટે પણ તક મળશે. એપ્રિલ માસના આગમન સાથે જ ફરી એક વખત નાણાકીય વર્ષ 2023-24 રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થશે અને તે છેક ઓક્ટોબર સુધી ચાલશે. પણ જેને એસેસમેન્ટ પર એટલે કે આકારણીના વર્ષ 2024-25 તરીકે ઓળખવામાં આવે છે,
તેમાં વ્યક્તિગત કરદાતાને જો જૂની કર વ્યવસ્થા કે જેમાં આવકવેરાની વિવિધ કલમો હેઠળ કરમુક્તિ રૂપિયા 2.5 લાખની બેઝિક આવક ઉપર મળે છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.